ભાજપ સામે લડત આપતી પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અંતરિયાળ ગામોની મુલાકાત હાથ ધરી સમસ્યાઓ બહાર લાવવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જૂના જસાપર ગામ ખાતે ઘણા વર્ષથી રસ્તા વિહોણું ગામની મુલાકાત લેતા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, જિલ્લા લોકસભા ઇન્ચાર્જ મહેરુભાઈ શાકરિયા, સંગઠન મહામંત્રી દેવકરમભાઈ જોગરાણા, ચોટીલા યુવા પ્રમુખ જયંતિભાઈ પરાલિયા વગેરે કાર્યકર્તાઓ દ્વારા લેવામાં આવી હતી, જેમાં કામ લોકોએ પોતાની સમસ્યા તેમને જણાવી તથા સરકાર પાસે માંગણી કરી જો ટૂંક સમયમાં આ રસ્તો બનાવી દેવામાં નહીં આવે તો કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે જેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું આ સમસ્યાનું નિરાકરણ આવશે ખરું. આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જૂના જસાપર ગામે ઊભા છે. ઘણા સમયથી ગામ લોકોના સતત ને સતત વારંવાર ફોન આવતા હતા કે ભાઈ અમારે ઘણા વર્ષોથી રસ્તાની એવી બિસ્માર હાલત છે કે ન પૂછો વાત, અહીંથી કોઈ એમ્બ્યુલન્સ પણ આવવા તૈયાર નથી, અહીંયા બાળકના શિક્ષણ માટે એસટી આવવા માટે તૈયાર નથી. ત્યારે આજે અમારી ટીમ મયુરભાઈ સાકરિયા, દેવકરભાઈ જોગરાણા, ચિંતીભાઈ પરાલિયા સાથે આજે આ ગામની મુલાકાત લેવામાં આવી. વારંવાર આ ગામની રજૂઆત અમે પણ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં કરી, પણ જાણે કેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઓફિસમાંથી બહાર નીકળવાનો સમય જ ન હોય, માત્ર એસીમાં બેસી અને જસાપર ગામમાં કેમ આમ ભમડી જેવો રસ્તો હોય એવું એમનું કહેવું છે. હું એવું માનું છું કે જસાપરના ગામના લોકો જાણે ભારતમાં રહેતા ન હોય, એ જાણે ટેક્સ ભરતા ન હોય, એમને સરકાર સાથે કાંઈ લેવા દેવા ન હોય, એમ કેમ પ્રાથમિક સુવિધાથી એમને વંચિત રાખવામાં આવે છે, જાણી જોઈને વંચિત રાખવામાં આવે છે, એવું ષડયંત્ર જસાપર ગામ, જૂના જસાપર ગામ સાથે અત્યારે થઈ રહ્યું છે. પણ અમે આ સરકારને અને બે અધિકારીઓ જે એસી ઓફિસમાં બેઠા છે એને કહેવા માંગીએ છીએ કે તમે ઓફિસ બહાર નીકળો, મંત્રીઓ તમે જસાપર ગામની મુલાકાત લો, અને અમે તો ઈચ્છીએ છીએ કે અમે તમને ગામનો રિક્ષા સકડો અમે અહીંથી મોકલશું, તમારે તમારી ગાડી નથી લાવવાની, એક વખત તમારા અમારા રિક્ષા સકડા તમે બે ના 7 કિલોમીટર આવો ને બસ, અમે એટલું ઈચ્છીએ છીએ કે મંત્રી અને અધિકારી અહીંયા ગામની મુલાકાત લે. પણ નહીં, એ નહીં લે, કારણ કે એમને ખબર છે કે આ એમનું પાપ છે. કારણ કે 10-10 વર્ષના વાણા વી ગયા હોય, હજે જો પણ તમે જસાપર ગામના ગામને રસ્તો ન આપી શકતા હોય, ગામની ડીએફએફ ની ગ્રાન્ટ એવડી મોટી આવતી, વર્ષો વર્ષ એવડી મોટી ગ્રાન્ટ આવતી હોય, ગ્રાન્ટ તમે બીજા ગામ અથવા તમે તમારી મળજિયાઓને આપી દેતા હોય ને જસાપર ગામને, એ એમની હકના જે રૂપિયા છે એનાથી વંચિત રાખો છો, મતલબ કે તમને જસાપર ગામના લોકો ગમતા નથી, કાં જસાપરના ગામના લોકોને તમે માણસ નથી ગણતા, એવી હાલત અત્યારે જસાપર ગામના લોકોની છે. માણસ જાય તો જાય ક્યાં, વધારે વરસાદ આવે તો આ રસ્તો બંધ, પહેલી બાજુનો રસ્તો બંધ, પુલ પણ એવડા જાણે નાના પુલિયા બનાવે છે, એક ગાડું નીકળે બીજું ગાડું નીકળે એવી પરિસ્થિતિ નથી, આમાં મોટા વાહન તો ક્યાંથી નીકળી શકે. તો અમારી સરકારને લાગણી અને માગણી છે કે તાત્કાલિક અસરથી સાયલા અને જસાપરને જોડતો જે મેઇન રસ્તો છે એ ચાલુ કરવામાં આવે, અન્યથા આવનારા સમયમાં જસાપર ગામને સાથે રાખી અને આવનારા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી હોય તો ભલે, માર્ગ મકાન વિભાગની કચેરી હોય તો ભલે, અમે તાળાબંધી કરવા માટે અમે તત્પર છીએ. જય હિન્દ, જય જવાન. શું નામ તમારું? નથુભાઈ વનુભાઈ અલગોતર, ગામ જૂના જસાપર, આપણું તાલુકો સાયલા. શું કહેવા માંગો છો? અચ્છે દિન આયેંગે, કેવા દિવસો તમારા અત્યારે? અત્યારે દિવસો તો એવા હે સાહેબ કે આવવા જવામાં બહુ તકલીફ પડે છે, એક બેના ખાડા પડી ગયા છે રસ્તામાં, ક્યાંય આવો એવું નથી, પડ્યા હોય તો રસ્તામાં ક્યાં રોડ છે ક્યાં કંઈ દેખાય એવું નથી અંધારાનું, કોઈ મેટલનો એટલો કટકો આપણને હાથમાં આવે નહીં, એવો તો રસ્તો થઈ ગયો છે ગારાવાળો, ને કોઈ સરકાર ધ્યાન દેતી નથી. આવવા જવામાં 1 લિટરનો પેટ્રોલનો ખર્ચો લાગે, સાયલા જઈને આવી તો એક આવવા જવાનું 50 રૂપિયાનું પેટ્રોલ મળી જાય, એટલી વાર લાગે ખાડા ખડિયામાં ચોમાસું લીલાડું હોય તો અમે ક્યાં આવી શીખી નહીં. પછી છોકરાને જે ભણાવવા માટે અમારે લઈ જવું હોય તો હરોજ 100 રૂપિયાનો ખર્ચો થાય, આવવા જવાનું લેવા જવાનું મૂકવા જવાના રૂપિયા 100 રૂપિયા થાય, તો મહિને 3,000 રૂપિયાનો ખર્ચો અમારે ઈવડે એ એક જ થાય છે. એમ નહીં, બીજું કીધું ભાઈ અચ્છે દિન આયેંગે, પહેલાં કરતાં બહુ સારા દિવસો આવશે. પહેલાં તમારા જે દિવસો હતા ને અત્યારના દિવસોમાં શું તમને ફેર લાગે? પહેલાં સાહેબ એવું હતું કે પહેલાં જે ડીઝલના ભાવ હતા એ ઓછા હતા, એમાં એ વખતે 50 રૂપિયા દાડી જે હતા 50 રૂપિયા મજૂરી કરતા હતા,
અમારે માટે તો બહુ ઓલી છે, પણ જે મોટા માણસો માટે જે છે એમના માટે સારું છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.